અમદાવાદ રિંગ રોડ પર આવેલ લક્ષ્મી સ્કાય સોસાયટીમાં આજરોજ સ્થાનિક લોકોએ ગાર્ડન બાબતે રજૂઆત કરવામાં આવી. બિલ્ડરની જીત સામે સોસાયટી વાસીઓ પરેશાન થયા છે. લક્ષ્મી સ્કાય સોસાયટીના એફ બ્લોકમાં 1-18 દુકાનો આવેલી છે. આ દુકાનોમાં 11 નંબરથી 18 દુકાનોના માલિક જયેશભાઈ ચીનુભાઈ શાહની છે અને તેઓ હોટલ બનાવવાનું આયોજન કરી રહ્યા છે અને તેઓ 18 નંબરની દુકાનની તેમજ લક્ષ્મી સ્કાયની બહાર નીકળવાના રસ્તાની બાજુમાં આવેલ ગાર્ડનની જગ્યા ઉપર હેવી જનરેટર તથા ટ્રાન્સફોર્મર મૂકી રહ્યા છે. જે જગ્યા સોસાયટીના બહાર જવાના રસ્તાને અડીને આવેલી છે તેમજ આ જનરેટર તથા ટ્રાન્સફોર્મર મશીન મૂકવામાં આવે તો સોસાયટીમાંથી આવતા લોકોને ગરમી લાગશે તેમજ સોસાયટીમાંથી આવતા જતા રહીશોને નડતરરૂપ થશે. આ હેવી મશીન ત્યાં ગાર્ડનમાં મૂકવામાં આવે તો ત્યાં આવતા જતા બાળકો તેમજ રહીશોને શોર્ટ સર્કિટ થવાનો પણ ભય રહેશે, અન્ય અકસ્માત થવાનો પણ ભય રહેશે. ને આ જગ્યા ઉપર અદાણી ગેસ લાઇન પણ આવેલી છે. આ જગ્યા કોમન હોવાથી આ જગ્યા પર કોઈપણ સંસ્થાની પૂર્વ પરવાનગી વગર ટ્રાન્સફોર્મર મૂકવું તે ગેરકાયદેસર છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે બિલ્ડર પોતાની જીત દ્વારા ગાર્ડનનો નાશ કરવા માગે છે. બિલ્ડર લક્ષ્મી સ્કાય સોસાયટીથી બહાર નીકળવાના રસ્તા પર બનાવવામાં આવેલા ગાર્ડનને તોડી પાડી ત્યાં હેવી જનરેટર અને ટ્રાન્સફોર્મર મૂકવાનું આયોજન કરી રહ્યો છે. ગાર્ડન હાલ લક્ષ્મી સ્કાયની માલિકીમાં બોલાય છે, છતાં પણ બિલ્ડર દ્વારા તેને હટાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. રોનક દિનકર વ્યાસ મારું નામ છે. લક્ષ્મી સ્કાય કોઓપરેટિવ સોસાયટીમાં આવેલા B19-01 માં રહું છું. યાંત્રિક મશીન જેવા કે ટ્રાન્સફોર્મર છે જનરેટર છે એવી વસ્તુઓ મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે હેવી ઉષ્ણતામાનના કારણે ખૂબ જ નુકસાનકારક ભવિષ્યમાં થઈ શકે છે. એ સિવાય અમારા નાના બાળકો બી રમતા હોય છે, એમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સામાન્ય વસ્તુ સામાન્ય સામાન મૂકે તો અમને કોઈ વાંધો બી નથી, અને જે ગાર્ડનને નુકસાન થાય એવી રીતે ગાર્ડનિંગ કાઢીને એને મૂકવામાં આવે છે. એ સિવાય અમારું ખાસ કહેવું એવું છે, જયારે બિલ્ડરને સોસાયટીને 7 જુલાઈ 2023 ના રોજ વહીવટ આપી દીધેલો છે, હવે અમારી સોસાયટીના હસ્તગત અંદર આવેલી કોઈ બી વસ્તુને પ્રમાણસર કઈ વસ્તુ આગળ પછી કરવી હોય તો એમાં અમારી NOC હોવી જરૂરી છે, જે કોઈ પણ પ્રકારે અમારી NOC લેવામાં આવેલી નથી. અને આ પ્રોબ્લેમ આજે અહીંયા થાય પછી અમારો બીજો બી ગાર્ડન ત્યાં ઉભેલો છે ત્યાં બી થઈ શકે. એટલે અમે એક બી કહીએ કે જે અદાણીએ આ SR point નું એમને જે નુકસાન થયું હતું એની એ જ જગ્યાએ અમને રિપેર કરાવવાનું કહી આપ્યું હતું, પણ એ હવે રીલોકેટ કરવા માંગે છે. અને અમારા સર્વ 440 મેમ્બરની એ બી કહેવું છે કે જો આ બાબતમાં અમને ઘટતી કાર્યવાહી કરવામાં નહીં આવે અમારી ફેવરમાં, યોગ્ય ફેવરમાં, અમારી ફેવરમાં તો યોગ્ય ફેવરમાં કાર્યવાહી કરવામાં ના આવે તો અમારા 440 જે કનેક્શન અદાણીના છે બિલ્ડર તરફથી જે અવારનવાર અમે બિલ્ડર ને રજૂઆત કરેલી છે, પણ એના તરફથી કોઈ જાતનો રિસ્પોન્સ મળ્યો નથી, બરાબર છે. પ્લસ અહીંયાની જે અમારી એન્ટ્રી ને એક્ઝિટ ગેટ ના જે ગાર્ડન છે એની ઉપર એ લોકો કબજો કરીને બેસેલા છે. વારંવાર અમે લોકો કહી રહેલા છીએ છતાંય તે લોકો વારંવાર અમારી વાતને કોઈ સાંભળતું નથી, ઠીક છે. હવે એ લોકો એ રીતના અમારી સામે પાવર બતાવી રહેલા છે કે મારી પાસે પૈસો પણ છે અને પાવર પણ છે, તમારાથી જે થાય તે કરી લેજો, હું જે ઈચ્છીશ એ હું કરીને જ રહીશ. એ જ રીતે મતલબ અમને અમારી પ્રોબ્લમનું કોઈ સોલ્યુશન મળી જ નથી રહેલો. લાઈક અત્યારે અહીંયા જનરેટર કે કંઈ પણ ફિટ કરવા ઈચ્છે છે, બરાબર, અમારી સોસાયટીના ગેટની જે પણ શોભા છે એ ખરાબ કરી રહેલા છે. ના તો અત્યારે મને કોઈ જાતનું કોઈ સપોર્ટ મળી રહેલું નથી. શોભા છે ને એ જતી રહેશે અહીંયા જો ગાર્ડન જતી રહેશે. બીજું પર્યાવરણને પણ નુકસાન છે, અને ત્રીજું કે રેસિડેન્શિયલ એરિયામાં કોઈ પણ વ્યક્તિ તૈયાર નથી કે આ ગાર્ડન જાય, છતાં પણ બિલ્ડર જબરજસ્તીથી આ કરવા માંગે છે. આની રજૂઆત તમે બિલ્ડર દ્વારા કેટલી વખત કરવામાં આવી છે? 3-4 વખત કરવામાં આવેલી છે. તો બિલ્ડરે કે તમે કઈ જવાબ આપ્યો? હમણાં યોગેશભાઈજી વાતની રજૂઆત કરી રહી છે કે અમને કાલથી હવે એમના ધમકીનો એનો ફોન આવી રહેલો છે, બાકી કોઈ અમને સરખો સપોર્ટ મળી નથી રહેલો. એમ જ કીધેલું છે મારી પાસે પૈસા પણ છે અને પાવર પણ છે, હું જે ચાહું એ કરી શકું છું, બરાબર છે. આ બધી પ્રોપર્ટી મારી જ છે, એનું કેવું પણ એ પણ થાય છે. મારું નામ કાશ્મીરા વરા છે, હું લક્ષ્મી સ્કાય સિટીમાં રહું છું. કાશ્મીરાબેન, જે હાલ જે અહીંયા તમને પ્રોબ્લેમ છે શું એનો છે એ જરા જણાવશો? અહીંયા અમારા લેઆઉટમાં પણ બતાવવામાં આવ્યું છે અને રેસિડેન્શિયલ એરિયામાં આ બગીચો આવે છે જે તમે જોયો એ, તો ત્યાં અત્યારે એવું કંઈ ચાલી રહ્યું છે કે બગીચો ખોદી રહ્યા છે અને બગીચાની બદલે કંઈ જનરેટર આવશે એવું કહી રહ્યા છે, જે અમારા બધાના હિતમાં પણ નથી અને પર્યાવરણના હિતમાં પણ નથી.
એના માટે અમે બધા અહીંયા આજે ભેગા થયા છીએ કે અમારે અહીંયા ગાર્ડન જ જોઈએ છીએ, બીજું કશું નથી જોઈએ. ગાર્ડન દ્વારા તમે જે બિલ્ડરને વાત કરવામાં આવી તો બિલ્ડરના શું જવાબ? ગઈકાલે રાત્રે પણ પ્રોબ્લેમ્સ થયા હતા, બધા જેન્ટ્સ હતા અને એ લોકોએ પણ કંઈ વાત કરી છે, પણ એવું કહેવામાં આવે છે કે ના એ જ થશે. મારું નામ યોગેશ ગુપ્તા અને લક્ષ્મી સ્કાય સિટી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી, એમાં હું ચેરમેનની પોસ્ટ ઉપર છું. અને અમારે અત્યારે એવો ઇસ્યુ થયો છે કે બિલ્ડરે અમને સોસાયટી હેન્ડ ઓવર કરેલ છે, બરાબર, એ લગભગ 6-7 મહિના થઈ ગયા છે. અને બિલ્ડરે અમને એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ ઉપર અમને ગાર્ડન આપેલ છે. હવે બિલ્ડરે કોમર્શિયલમાં 11 દુકાનો, કંઈક 8 દુકાનો રાખેલી છે, અને એમાં એ એક્ઝિટ ગેટ ઉપરની કોર્નરની દુકાન છે ત્યાં હોટલ બનાવી છે એણે, અને એની જગ્યાએ ગાર્ડન આવેલું છે. એ ગાર્ડન એણે એના પર્સનલી યુઝ કરવા માટે એને અમારા ગાર્ડનનું નાશ કર્યું છે, 2 વખત કરી તોડી નાખ્યું છે. એના પછી 3 વખત બી અમે લગાડ્યું છે, એને બી આજે તોડી નાખ્યું છે. અને અમે કામ એ સોસાયટી મેમ્બરોએ બધા ભેગા થઈને રોકાવેલ છે. અને ગઈકાલે અમે જે જયેશભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો, જે બિલ્ડર છે સોસાયટીના, અને એમણે મને સ્પેશિયલી એમ કહ્યું કે ભાઈ તમે આ કામ કેમ મારું રોકાવો છો, મને કે મારા જેવો બુંડું કોઈ નહીં રહે, બરાબર, અને મને ધાક ધમકી આપવાની શરૂઆત કરી દીધી છે એણે. અને મને કે મારા કામમાં કોઈ બી અડચણમાં આવશો તો હું બધાને જોઈ લઈશ, કે તમારી આખી સોસાયટીને જોઈ લઈશ. કે ગાર્ડન દ્વારા તમે જે બિલ્ડરને રજૂઆત કરી તો બિલ્ડરના સામે શું જવાબ મળે છે? ગાર્ડન માટે એને વાત કરી હતી કે આ બધી મારી પ્રોપર્ટી છે, તમારું કંઈ નથી સોસાયટીનું. આ જે ગાર્ડન બાજુમાં આવેલું છે, સામે આવેલું છે, આજુબાજુમાં બધી મારો પાવર છે એમાં, કે એમાં સોસાયટીને કોઈ લેવા દેવા નથી. કે લક્ષ્મી સ્કાયમાં આ ગાર્ડન અંદર બોલે છે ખરું? હા જી, અમારા લીઓ પ્લાનમાં આ ગાર્ડનનો ઉલ્લેખ કરેલો છે. ઓકે.